વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન બધાનું આપણે પહેલા લેક્ચરમાં શીખ્યા પહેલી એબીસી અને હવે આજના વિષય અંગ્રેજીમાં શીખીશું બીજી એબીસી બીજી એબીસી ઉચ્ચાર સાથે પહેલી એબીસી પણ આપણે ઉચ્ચાર સાથે શીખ્યા હતા હવે બધા યાદ અહીંયા બે બીજી એબીસી તમારે ઉચ્ચાર સાથે મારી સાથે લખી જવાની છે પહેલી એબીસી ને આપણે કેપિટલ લેશું અને બીજી એબીસી સ્મોલ છે હવે બીજી એબીસી અહીંયા આપણે શીખીએ એ શું લખ્યું આપણે એ પછી બી સી મારી સાથે તમારે પણ નોટમાં લખવાનું છે હવે આવશે ડી ઈ એ બી સી ડી ઈ એફ શું લખ્યું આપણે બીજી એબીસી નો પછી આવે જી એચ આઈ આઈ પછી જે પછી શું આવે બોલો જોઈએ ઓ પછી આવે પી પી પછી ક્યુ ક્યુ પછી આર અહીંયા જુઓ સાથે લખો છો લખવાની સાથે બોલવાનું પણ છે અને સારા અક્ષરે લખવાનું છે જેટલી વાર બોલીએ એટલી વાર આપણે ઝડપથી આવડી જાય એમ એન ઓ પી ક્યુ આર હવે આર પછી શું આવે એસ શું આવશે એસ એમ છેલ્લો અક્ષર છે જે શું છે જે કઈ એબીસીડી લખી આપણે બીજી બીજી એબીસીડી ઉચ્ચાર સાથે આપણે અહીંયા લખી
S T
હવે આવશે ટી પછી શું આવે યુ સરસ યુ પછી વી ડબલ્યુ એક્સ હવે આવશે વાય સરસ વ્યવસ્થિત ખાનાપૂર્તિ આપણે પૂર્ણ કરી આ ક્યારે પૂર્ણ થાય સધ્યાય સરસ રીતે જ્યારે તમે પેલા આપણે આગળ શીખ્યા એબીસીડી ત્યારે તમે વ્યવસ્થિત લખ્યું હોય અને બાકી કરી હોય તો તમને પૂરતા અક્ષર પૂર્ણ કરતા આવડે નહીતર આવડે નહીં ચાલો હવે સ્વાધ્યાય એક પૂર્ણ થયું પછી આપણે બીજી એબીસીડી ઉચ્ચાર સાથે જે શીખ્યા તે ફરી વાર બોલીએ એનું સ્વાધ્યાય આપણે પછી આગળના લેક્ચરમાં કરીશું અહીંયા ધ્યાન હવે ફરીવાર બોલો જોઈએ મારી સાથે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે હવે અહીંયા આ સ્વાધ્યાય એક જે મેં લખેલું છે તે તમારે એચ ડબલ્યુ માં એચ ડબલ્યુ હોમવર્કમાં તમે જ્યારે લખો હોમવર્ક ત્યારે ઉપરની તારીખ તમારે મારવાની છે સ્વાધ્યાય બે વાર લખી પાકું કરવું અહીંયા જે હોમવર્ક તમને લખાવ્યું છે તમારે ઘરેથી બે વાર લખવાનું છે અને પહેલી અને બીજી બંને વીજળી જે આપણે શીખ્યા તે તમારે લખવાની સાથે પાટી પણ કરવાની છે જ્યારે શાળાએ તમે આવશો ત્યારે લખતા તો તમને આવડી ગઈ હશે પણ મોઢે બોલાવીશ ખરી બોલતાની સાથે લખવી પણ પડશે